नमस्कार विद्यार्थी मित्रों, वेद केरे जीके लेक्चर सीरीज में आपनो स्वागत छे। मित्रों, आज आपणे गुजराती व्याकरण में शब्द समूह माटेना एक शब्द जोवाना छीए अने आ शब्द समूह माटेना एक शब्द एनो भाग त्रण जोवाना छीए। भाग एक अने बे ऑलरेडी आपणे अपलोड करी चूक्या छीए। जो तमे हजी सुधी ए भाग एक अने बे ना जोया होय तो तमे अत्यारे ज प्लेलिस्ट में जईने जोई शको छो। अने मित्रों, खास जो हजी सुधी तमे अमारी चेनल सब्सक्राइब ना करी होय तो अत्यारे सब्सक्राइब करो अने बाजू में आवेला बेल आइकॉन ने प्रेस करो, जेथी करीने जेवी कोई नवी माहिती अमेथी अहींथी अपलोड करिए तो तमने नोटिफिकेशन द्वारा मळी रहे। तो आजे आपणे भाग त्रण में शब्द समूह माटेना एक शब्द जोवाना छीए। तो शरूआत करिए प्रथम, तो कि भाई सरखी उमरनू तो एने कहेवाय समवयस्क। सरखी उमरनू होय तो एने शुं कहेवाय? तो कि समवयस्क। अने मित्रों, आगळनी परीक्षाओमां घणी वखत आ सवाल पूछाई गयेलो छे कि भाई कोईपण वस्तु छे ई सरखी उमरनू होय अथवा बे एक सरखना सरखा होय एने शुं कहेवाय? तो एने कहेवाय समवयस्क कहेवाय। बीजो वात करिए, सारा नरसाने पारखनारी शक्ति तो एने कहेवाय विवेक बुद्धि। सारा नरसा एटले नरसा एटले खराब, तो कि सारा नरसाने पारखनारी शक्ति होय तो एने शुं कहेवाय? विवेक बुद्धि। ત્રીજું જોઈએ, સાવ અસંભવિત હોય તેવું તો એને કહેવાય આકાશ કુસુમત। ફરીથી, તો કે સાવ અસંભવિત હોય તેવું તો એને કહેવાય આકાશ કુસુમવત। ચોથું જોઈએ, 60 વર્ષ પૂરા થઈ ઉજવાતો ઉત્સવ એને કહેવાય હીરક અથવા મણિ મહોત્સવ। 60 વર્ષે ઉજવાતો ઉત્સવ એને શું કહેવાય? હીરક અથવા મણિ મહોત્સવ કહેવાય। મિત્રો, આપણે અલગ અલગ જે 60 વર્ષે, 50 વર્ષે, 100 વર્ષે એની બધી જ માહિતી આવી રીતના આપણે લેવાના છીએ। અને જો તમને આ બધા આવડતા હોય તો તમારે અહીંયા વિડીયો પોઝ કરવાનો છે અને બધા જ છે એ કોમેન્ટ બોક્સમાં લખવાના છે। આપણે આગળ વધીએ પાંચમાની, તો કે સાંભળતા વેત જ જવાબ આપે તેવું તો એને કહેવાય હાજર જવાબી। જે સાંભળતા વેત જ જવાબ આપી દે તો એને શું કહેવાય? તો કે હાજર જવાબી કહેવાય। છઠ્ઠી વાત કરીએ, 100 વર્ષ પૂરા થયે ઉજવાતો ઉત્સવ તો એને કહેવાય શતાબ્દી ઉત્સવ। 100 વર્ષ પૂરા થયે ઉજવાતો ઉત્સવ હોય તો એને શું કહેવાય? તો કે શતાબ્દી ઉત્સવ કહેવાય। સાતમી વાત કરીએ, હાથથી લખેલું લખાણ તો એને કહેવાય હસ્તપ્રત। હાથથી લખેલું લખાણ હોય તો એને શું કહેવાય? હસ્તપ્રત। આઠમી વાત કરીએ, હું ઉતરતો છું એવો મનોભાવ હોય તેવું તો એને કહેવાય લઘુતા ગ્રંથિ અથવા દૈન્ય ગ્રંથિ। બંને સાચા જવાબ છે આપણા। તો ફરીથી જોઈએ, તો કે હું ઉતરતો છું એવો મનોભાવ હોય તો એને શું કહેવાય? લઘુતા ગ્રંથિ અથવા દૈન્ય ગ્રંથિ। નવમી વાત કરીએ, હું ચડિયાતો છું એવો મનોભાવ તો એને કહેવાય ગુરુતા ગ્રંથિ। હું ચડિયાતો છું એવો મનોભાવ હોય તો એને શું કહેવાય? ગુરુતા ગ્રંથિ। એટલે જો ઉતરતા હોય તો લઘુતા ગ્રંથિ અને હું ચડિયાતો છું એવો મનોભાવ હોય તો શું થશે? ગુરુતા ગ્રંથિ। અને બંને વિરોધાભાસમાં છે એટલે ઇઝીલી આપણે યાદ રહી જશે। દસમી વાત કરીએ, ચોપડીઓમાં જ મસ્ત રહેનારા તો એને કહેવાય વેદયુ અથવા પોથી પંડિત। બંને જવાબ આપણા સાચા બને છે। તો ફરીથી જોઈએ, તો કે ચોપડીઓમાં જ મસ્ત રહેનારા તો એને શું કહેવાય? તો કે વેદયુ અથવા પોથી પંડિત। અગિયારમી વાત કરીએ, માત્ર શબ્દ એટલે કે અવાજને આધારે ધાર્યું બાણ મારનાર તો એને કહેવાય શબ્દભેદી। એટલે કે જે દિશામાંથી અવાજ આવે છે અને એ જ દિશામાં ખાલી અવાજના આધારે જે બાણ મારે તો એને શું કહેવાય? તો કે શબ્દભેદી બાણ કહેવાય। બારમી વાત કરીએ, તાકીદની સખત ઉઘરાણી તો એને કહેવાય તકાજો। તાકીદની સખત ઉઘરાણી એને શું કહેવાય? તો કે તકાજો। તેરમી વાત કરીએ, દર વર્ષે અપાતી રકમ એને કહેવાય વાર્ષિકી અથવા સાલિયાણું। દર વર્ષે આપતી રકમ હોય તો એને કહેવાય વાર્ષિકી અથવા સાલિયાણું। અને મિત્રો, આ સાલિયાણોવાળો સવાલ ઘણી વખત પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે કે ભાઈ દર વર્ષે અપાતી રકમ છે એને શું કહેવાય? તો એને કહેવાય સાલિયાણું અથવા વાર્ષિકી। બંનેમાંથી કોઈ પણ પરીક્ષામાં આપણે ઓપ્શન આપી શકે છે। 14મા વાત કરીએ, પહેલાં થઈ ગયેલું તો એને કહેવાય પુરોગામી। જે પહેલાં થઈ ગયેલું હોય તો એને શું કહેવાય? તો કે એને કહેવાય પુરોગામી। 15મા વાત કરીએ, પગાર લીધા વિના સેવા ખાતર કામ કરનાર તો એને કહેવાય માનહાર। ફરીથી, પગાર લીધા વિના સેવા ખાતર કામ કરનાર તો એને શું કહેવાય? માનહાર। યાદ રાખજો, મોસ્ટ એમપી સવાલ છે આપણો। તો કે પગાર લીધા વિના જે સેવા ખાતર કામ કરે એને શું કહેવાય? તો કે માનહાર કહેવાય। 16મી વાત કરીએ, 25 વર્ષ પૂરા થયે ઉજવાતો મહોત્સવ તો એને કહેવાય રજત મહોત્સવ। જો 25 વર્ષ પૂરા થાય અને ઉજવાતો ઉત્સવ હોય તો એને શું કહેવાય? રજત મહોત્સવ। 17મા વાત કરીએ, 50 વર્ષ પૂરા થયે ઉજવાતો ઉત્સવ તો એને કહેવાય સુવર્ણ મહોત્સવ। 50 વર્ષે પૂરા થયા હોય અને જે ઉત્સવ ઉજવાય એને શું કહેવાય? સુવર્ણ મહોત્સવ। અને 25 વર્ષે ઉજવાય તો એને શું કહેવાય? તો કે એને કહેવાય રજત મહોત્સવ કહેવાય। 18મા વાત કરીએ, પોતાની મેળે સેવા આપવા તત્પર તો એને કહેવાય સ્વયંસેવક।
જે પોતાની જાતે જ છે એ સેવા આપવા માટે તૈયાર હોય તો એને શું કહેવાય? તો કે સ્વયં સેવક. 19માં વાત કરીએ, પોતાના તરફથી કામ કરવાની સત્તા આપનારો પત્ર, તો એને કહેવાય મુહત્યારનામું. શું કહેવાશે ફરીથી? તો કે પોતાની તરફથી કામ કરવાની સત્તા આપનારો પત્ર, તેને કહેવાય મુખત્યારનામું. 20માં વાત કરીએ, બધી પરિસ્થિતિનું ઉપર ઉપરથી કરેલું અવલોકન, તો એને કહેવાય વિહાંગલોકન. ફરીથી, બધી જ પરિસ્થિતિનું ઉપર ઉપરથી કરેલું અવલોકન, તો એને કહેવાય વિહાંગલોકન. યાદ રાખજો. 21માં જોઈએ, બે મોટા સમુદ્રને જોડનારી ખાડી, એને કહેવાય સામુદ્રની. ફરીથી, તો કે બે મોટા સમુદ્ર હોય અને વચ્ચે જે જોડનારી ખાડી હોય એને શું કહેવાય? તો કે સામુદ્રની કહેવાય. 22માં વાત કરીએ, ભાગી શકાય તેવું, તો એને કહેવાય વિભાજ્ય. ભાગી શકાય તેવું, તો એને શું કહેવાય? વિભાજ્ય. મિત્રો, આગળ આપણે અવિભાજ્યનો પણ શબ્દ સમૂહ માટેનો એક શબ્દ જોઈ ગયા છીએ, તો તમારે અવિભાજ્ય કોને કહેવાય એ તમારે લખવાનું છે કોમેન્ટ બોક્સમાં. 23માં વાત કરીએ, ભવિષ્યની આગાહી કરનારી વાણી, તેને કહેવાય ભવિષ્યવાણી. એટલે કે ભવિષ્યમાં શું બનશે શું નહીં એની આગાહી કરનાર વાણી હોય તેને શું કહેવાય? તો કે ભવિષ્યવાણી કહેવાય. 24માં વાત કરીએ, મરણ વખતનું ખતપત્ર, તો એને કહેવાય વસિયતનામું. મરણ વખતનું ખતપત્ર એને શું કહેવાય? તો કે વસિયતનામું. 25માં જોઈએ, મહેનત કરીને જીવનારા, તો એને કહેવાય શ્રમજીવી. મહેનત કરીને જે જીવનારા લોકો હોય એને શું કહેવાય? તો કે શ્રમજીવી. 26માં, માપ બાંધીને કરાતી વ્યવસ્થા, એને કહેવાય માપબંધી. માપ બાંધીને કરાતી વ્યવસ્થા એને શું કહેવાય? તો કે માપબંધી. 27માં જોઈએ, મૂલ્ય આપ્યા વિના જોવા લીધેલો માલ, એને કહેવાય ઝાંગળ. મૂલ્ય આપ્યા વિના જોવા લીધેલો માલ હોય તો એને શું કહેવાય? ઝાંગળ. 28માં જોઈએ, મોટી ઉંમરનાને અપાતું અક્ષર જ્ઞાન અથવા શિક્ષણ, તો એને શું કહેવાય? તો કે પૌઢ શિક્ષણ. મોટી ઉંમરનાને જે અક્ષર જ્ઞાન અપાતું હોય તો એને શું કહેવાય? પૌઢ શિક્ષણ. 29માં વાત કરીએ, યંત્ર વગર હાથથી ચાલતો ઉદ્યોગ, તો એને બંને જવાબ સાચા છે આપણા. તો કે હસ્ત ઉદ્યોગ અથવા હાથ ઉદ્યોગ, બંનેમાંથી કોઈ પણ આપને ઓપ્શન આપી શકે, એટલે બંને સાચા જવાબ આપણા બને છે. ફરીથી, યંત્ર વગર હાથથી ચાલતો ઉદ્યોગ, તો એને કહેવાય હસ્ત ઉદ્યોગ અથવા હાથ ઉદ્યોગ. 30માં જોઈએ, રણમાં આવેલો લીલોતરીવાળો પ્રદેશ, તો એને કહેવાય રણદ્વીપ. રણમાં આવેલો લીલોતરીવાળો પ્રદેશ હોય તો એને શું કહેવાય? રણદ્વીપ કહેવાય. 31માં જોઈએ, રાજ્યની ખટપટોમાં રચ્યો પચ્યો રહેનાર, તો એને કહેવાય મત્સુદી અથવા રાજકારણી. બંને ઓપ્શન આપણા સાચા છે, યાદ રાખવા જેવો સવાલ છે. ફરીથી જોઈએ, તો કે રાજ્યની ખટપટોમાં રચ્યો પચ્યો રહેનાર, તો એને કહેવાય મત્સુદી અથવા રાજકારણી કહેવાય. 32માં વાત કરીએ, રોગના મૂળ કારણની તપાસ, તો એને કહેવાય નિદાન. રોગના મૂળ કારણની તપાસ, તો એને શું કહેવાય? નિદાન. 33માં, ધર્મ કે દેશને ખાતર પોતાનું બલિદાન દેનાર, તો એને કહેવાય શહીદ. એટલે કે કોઈ દેશ માટે અથવા પોતાના ધર્મ માટે પણ જો બલિદાન આપે તો એને શું કહેવાય? શહીદ કહેવાય. 34માં વાત કરીએ, કોઈ વિષયનું વિશેષ જ્ઞાન ધરાવનાર, તો એને કહેવાય વિશેષજ્ઞ. કોઈ વિષયનું જેને વિશેષ જ્ઞાન એટલે વધારે જ્ઞાન છે તો એને શું કહેવાય? વિશેષજ્ઞ કહેવાય. 35માં, જેની નીચે લીટી દોરી હોય તેવું લખાણ, તો એને કહેવાય રેખાંકિત અથવા અધોરેખિત. બંને જવાબ સાચા છે, યાદ રાખશું. ફરીથી, તો કે જેની નીચે લીટી દોરેલી હોય તેવું લખાણ, તો એને શું કહેવાય? રેખાંકિત અથવા અધોરેખિત. 36માં જોઈએ, નાકથી બોલાતો વર્ણ, તો એને કહેવાય અનુનાસિક. જે નાકમાંથી જેનું ઉચ્ચારણ થતું હોય તો એને શું કહેવાય? એવા વર્ણને, તો કે અનુનાસિક કહેવાય. 37માં જોઈએ, સ્થાન પરથી હટાવી દીધેલ વ્યક્તિ, તો એને કહેવાય પદચ્યુત. ફરીથી, તો કે સ્થાન પરથી હટાવી દીધેલ વ્યક્તિ, તો એને કહેવાય પદચ્યુત. પદચ્યુત, ક્લિયર. આગળ જોઈશું. 38માં, દેખીતી નિંદા મારફત સ્તુતિ કરવી, તો એને કહેવાય વ્યાજોક્તિ. દેખીતી, આમ દેખાતા નિંદા લાગે પણ એના વખાણ કરવા, તો એને શું કહેવાય? વ્યાજોક્તિ. અને એનો જ વિરોધી હમણાં આપણે જોઈએ, તો કે દેખીતી સ્તુતિ મારફત નિંદા કરવી, તે એટલે કે વખાણને બાને નિંદા કરવી, તેને શું કહેવાય? તો કે વ્યાજ સ્તુતિ. જો યાદ રાખજો મિત્રો, બંને સવાલમાં આપણે કન્ફ્યુઝન થઈ શકાય એવા છે, એટલે યાદ રાખશું. જો દેખીતી નિંદા મારફતે વખાણ કરવા, એટલે કે નિંદાના બાને વખાણ કરવામાં આવે તો એને કહેવાય વ્યાજોક્તિ, અને વખાણના બાને નિંદા કરવામાં આવે તો એને કહેવાય વ્યાજ સ્તુતિ. 40માં જોઈએ, મરજી મુજબ ફરવું, તો એને કહેવાય સ્વૈરવિહારી.
એટલે કે મરજી મુજબ ફરવું હોય તો એને શું કહેવાય? તો કે સ્વેર વિહારી કહેવાય. 41માં જોઈએ, મીઠું પકવવાની જમીન તો એને કહેવાય અગર. મીઠું પકવવાની જમીનને શું કહેવાય? અગર. તો મિત્રો, અહીંથી તમને કોમેન્ટ બોક્સમાં જવાબ લખવાનો છે તમારે, તો કે જે મીઠું પકવનાર વ્યક્તિ છે એને શું કહેવાય? આપણે એ સવાલ શું પૂછેલો છે કે મીઠું પકવવાની જમીન એને શું કહેવાય? અગર. પણ મીઠું પકવનાર વ્યક્તિને શું કહેવાય એનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનો છે. 42માં જોઈએ, હવાઈ કિલ્લા બાંધનાર તો એને કહેવાય શેખ ચલ્લી. હવાઈ કિલ્લા બાંધનાર એને શું કહેવાય? શેખ ચલ્લી. 43માં જોઈએ, જાતે રાંધી ખાનાર તો એને કહેવાય સ્વયં પાકી. જે રાતે જાતે રાંધીને ખાતો હોય તેને શું કહેવાય? સ્વયં પાકી. 44માં જોઈએ, એકબીજાનો આધાર તો એને કહેવાય પરસ્પરાશ્રય. ફરીથી યાદ રાખશું, એકબીજાનો આધાર તો એને શું કહેવાય? પરસ્પરાશ્રય. 45માં જોઈએ, લોકો દ્વારા ચાલતું શાસન તો એને કહેવાય લોકશાહી. લોકો દ્વારા ચાલતું શાસન એને શું કહેવાય? તો કે લોકશાહી. તો મિત્રો, અહીંથી એક તમને બીજો એક સવાલ કોમેન્ટ બોક્સમાં લખવાનો છે કે ભાઈ, આપણો ભારત દેશ છે એમાં હાલમાં કયું શાસન ચાલી રહ્યું છે? કે ભાઈ, સામ્રાજ્યવાદી છે, સરમુક્તિશાહી છે અથવા લોકશાહી છે? એમાંથી કોઈ પણ સાચો જવાબ છે એ તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનો છે. 46માં વાત કરીએ આગળ, તો કે બીજાના મત પ્રત્યે ક્ષમા ભાવ તો એને કહેવાય મતાંતર ક્ષમા. ફરીથી, તો કે બીજાના મત પ્રત્યે ક્ષમા ભાવ તો એને શું કહેવાય? તો કે મતાંતર ક્ષમા. 47માં જોઈએ, બીજાના મત વિશે સહનશીલતા તો એને કહેવાય મત સહિષ્ણુતા. બીજાના મત વિશે સહનશીલતા તો એને શું કહેવાય? મત સહિષ્ણુતા કહેવાય. 48માં જોઈએ, શરીરનો સંવેદનશીલ ભાગ તો એને કહેવાય મર્મસ્થાન. જે શરીરનો સંવેદનશીલ ભાગ છે તો એને શું કહેવાય? તો કે મર્મસ્થાન. 49માં જોઈએ, આંખની સામે ન બનેલું અથવા નજર સામે ન હોવું તેવું તો એને કહેવાય પરોક્ષ. આંખની સામે ન બનેલું હોય તો એને શું કહેવાય? પરોક્ષ કહેવાય. 50 જોઈએ, પોતાની જાતને છેતરવી તે તો એને કહેવાય આત્મવંચના. પોતાની જાતને છેતરવી એને શું કહેવાય? આત્મવંચના. જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને બીજા મિત્રોને શેર કરો, જેથી કરીને તેમને પણ આ માહિતી છે એનો ઉપયોગ થઈ શકે. આપણે આ વિડીયોમાં આટલું રાખવાના છીએ, વધારે માહિતી આપણે ભાગ 4માં જોવાના છીએ. તો આ વિડીયોમાં આટલું રાખીએ. જય હિન્દ, જય ભારત.